सुंदर महोत्सव दर वर्षे आ सुंदर मजा नो एक रामदेव पीर बापा ना सानिध्य में आवो भजन नो कार्यक्रम राखवामां आवे छे। दर वर्षे अवनवा कलाकारों ने बोलावी अहीं भजन नो लावो आजूबाजू ना आवे पावे ना भाईओ बहनों ले छे। एम कहेवाय के रामदेव जी महाराज आज भानपुरा गामना यागणे बिराजमान होय अने हाजरा हाजूर बापो आपणे एम कहेवू पड़े के रणुदा जवू ना पड़े कदाक भानपुरा गामना यागणे आवी अने बापानी मानता मानो अने तमारी हर कोई भाविक भक्तोनी मननी मुरादे पूर्ण थाय। जो ना थाय ने तो आ भानपुरा गामनी अंदर आवू बेहतर छे। પણ આ તો એ વાલીઓ પીર આજ રણુજા છોડી આજ રાજસ્થાન છોડી આજ ગુજરાત છોડી આજ પંચમહાલ ગામના યાગણે એક સ્થાવર ભાનપુરા ગામના યાગણે સરસ મજાના મંડાણ કર્યા હોય સરસ મજાના બેસણા કર્યા હોય અને આવી જગ્યામાં મારો બાપો આવ્યો હોય આવો અલીઓ પીર આવ્યો હોય તો બધાય ભાઈઓ બહેનો એક વાર રામદેવ પીર મહારાજની જે બોલી કાર્યક્રમની શુભ શરૂઆત કરવા માટે જઈ રહ્યા છે ત્યારે જોરદાર જે બોલો બોલો રામદેવજી મહારાજ કી। દરેક ભાઈઓ બહેનો હાથ આપ્યા છે ને હાથ ઊંચા કરીને જે બોલો તો કરો ચારે બાજુ ફેરવો કેમેરો લાલુભાઈ ફેરવો આહા હા ફરે છે ને વાહ ભાઈ વાહ બોલો રામદેવજી મહારાજની ભાથુજી મહારાજની મહાકાળી માતાજી બાબા દેવની ખોડિયાર માતાજી નમો પાર્વતાપતિ હર હર મહાદેવ હર ને એમ કહેવાય કે રણુજા છોડી અને ભાનપુરા ગામની અંદર રહેવું પડે આજ અમે સાજ કરીએ પોકાર કરીએ ભલા માણસ એને અહીં આવવું પડે। આજે મને બહુ સરસ મજાની અમારા ભૈલુભાઈ એક સરસ મજાની વાત કરી કે જ્યારે હું નાનો હતો અને ખરેખર આ કેસ ફેલ હતો મને કે લેરી કાકા હું જીવવાનો નહોતો જોકે અહીં અમે મારું નામ નહીં ને એટલે મારું નામ મારે જાતે કહેવું પડશે મારું નામ લહેરી કાકા છે પણ એ અહીં નામ નહીં આમ જો કે ના આવ્યો હોત તો એ ચાલત તો ખરું ના નામ હોય તો તળી બેહો તમે પણ તે છતાં હોય મારે નામથી મને અમારા ભૈલુભાઈ મને મારી ટીમ વાળા વગાડવા વાળા મને લહેરી કાકા જ કહે છે ને ખરેખર એ ભૈલુભાઈ મને વાત કરી કે લહેરી કાકા આજથી વર્ષો પહેલાની વાત કરું કે હું આ દુનિયા છોડીને જતો રહેવાનો હતો હું આ દુનિયા છોડીને જતો રહેવાનો તો પણ મારા મા બાપ મને આ રામદેવજીના ખોરામાં નીચે નાખી અને મને પગે લગાડ્યો ખરેખર કેસ ફેલ હતો પણ એ રામદેવજીના પુણ્ય પ્રતાપે અત્યારે હું તબલા વગાડું છું અત્યારે ગરવી ગુજરાતની અંદર સારું એવું નામ મેં મેળવ્યું હોય તો અમારા ભાનપુરા ગામના રામદેવજી મહારાજના પુણ્ય પ્રતાપે ભલા માણસ તાળી પાડો જોરદાર તાળી પાડો આ કે ભલા માણા રામદેવ પીર મહારાજ જાંબુગોડા લગીન કામ કરવા આવે છે આવતા વર હોરી અમારા ભણી હોટ લઈ જઈશું જાંબુગોડા હોરી પહોંચ્યા છે પણ અમે વિનંતી કરીએ ભલા માણા આવતે વર આવે ને ફરી કદાચ અમે આવીએ ના આવીએ પણ આવો અવસર ઉજવો અને અમને ખબર પડે કે ભલા માણા આજ ભાનપુરા છોડી જાંબુગોડા આવ્યો જાંબુગોડા છોડી પાવાગઢ વટી અને હાલોલ આવી હાલોલ વટી વડોદરા વટી અને અમારા આણંદમાં આવ્યો ભલા માણા અને આણંદમાં કોઈને પરચો બતાવ્યો હોય ભલા માણા અને અમને કોઈ કહેશે કે ભાનપુરા ગામના રામદેવજી અમને હારું થયું તો ભલા માણા તમારા ગામનું નામ રોશન થાય આજ સુંદર મજાનો આવો કાર્યક્રમ અને ભલા માણા આવું ભગવાનનું ભજન કારણ કે ગામડે ભગવાનનું ભજન ભજન થતું શું છે તાકે ભજન કોણ આવે છે તાકે ભગત શું હાલવાનું તાકે મફત બધું મફતમાં મળતું હતું તોય લોકો લાભ લેતા હતા અત્યારે પૈસા ખર્ચીને બોલાવે છે કારણ પૈસા ખર્ચીને બોલાવે ટૂંક સમયની અંદર કમલેશભાઈ બારોટ પીપી બારિયા લક્ષ્મણભાઈ ડામોર જે કમલેશભાઈ બારોટની અવારનવાર અત્યારે
ગરવી ગુજરાતની અંદર કેસેટની અંદર જે બનાવી રહ્યા છે એવા પીપી બારિયા લક્ષ્મણભાઈ ડારમોડ સ્ટેજ ઉપર પધારી રહ્યા છે. કારણ કે જેની જોતા વાટ એ માનવીઓ આપણને હામા મળ્યા. આજ આપણા નવા વર્ષની અંદર આજ મહેમાન બની અને આજ કલાકારો આવ્યા હોય ભલામણ. અને ખરેખર એક તમારો ભાવ છે, તમારો પ્રેમ છે, તમારા ભાવને તમારા પ્રેમને માન આપી અને આજ કલાકારો નક્કી કરીને આવ્યા છે ભલામણ. ધન ઘડી ધન ભાગ તો આપની સમક્ષ આવે છે. હવે કમલેશભાઈ બારોટ જોરદાર તાલીના ગડગડાટથી આપણે કમલેશભાઈ બારોટ પીપી બારેયા લક્ષ્મણભાઈ ડામોર પણ આજ મહેમાન બનીને આવ્યા હોય. સાથે મુકેશભાઈ બારૈયા જોરદાર તાલીના ગડગડાટથી વધાવી લો. હા હા લક્ષ્મણભાઈ ડામોર જોરદાર આખી ગરવી ગુજરાતની અંદર જેને કેસેટને ગુંજતી કરી હોય એવા લક્ષ્મણભાઈ ડામોર પીપી બારૈયા અહીંયા આજ મહેમાન બનીને આવ્યા હોય ભલામણ. અને મહેમાન તરીકે આવ્યા હોય એટલે મહેમાનની ગતિ માનવી પડે ભલામણ. આજ સરસ મજાનો આવો રોડો અવસર આવો ઘડીએ ઘડીએ આવતો નથી. કારણ કે સમય મળ્યો છે. ચેતી જાજે યાર કરી લે પ્યાર કરી લે. તું કઈ મારો યાર નથી ભલામણ. ચેતી જા ભલામણ ભલામણ ચેતી જા. આજ સરસ મજાનો
આવો અવસર મળ્યો છે, મોગામાં મોગો મનુષ અવતાર મળ્યો છે, ફરી મળવાનો કે નહીં એની ખાતરી નહીં. લૂંટ શકે તો લૂંટ લે, આ સત નામ કી લૂંટ, પીછે ફીર પસ્તાઓ કી જબ પ્રાણ જાઈએ છૂટ. પ્રાણ ડીડી ગિરનાર જુઓ, એમાં કઈક તમને ડાયરા ના પ્રોગ્રામ જોવા ના મળતા હશે. બાકી બીજી બધી ચેનલો તમે જુઓ, ભૂકા કાઢી નાખે એવી ચેનલો આવે છે અને એવા ફિલ્મો આવે છે. આ હા હા, તમે જુઓ ને પેલાનો ફિલ્મ તમે જુઓ, હોથલ પદમણી, લાખા લોયણ, સતી તોરલ, જેસલ તોરલ, સતી જસમા વડણ, આ ફિલ્મો અત્યારની ફિલ્મો, ચુમ્મા દે ધુમ્મા દે, બોમ્બે સે ગઈ પુના, પુના સે ગઈ પટના, પટના સે ગઈ દિલ્હી, તો ના મિલા સજના, આઈને ભાનપુરામો બહુ ફરે. દેખા હે પહેલી બાર, સાજન કી આંખો મે પ્યાર, તાતા હોરી ચીપડા દેખાતો તો, આતી નહીં આતી નહીં, કાયમ ચુરા આવજે, બસ એક વાર માં પતી જશે. પીઉ તારા વના મને એકલું લાગે, તા અમને બોલાય, અમે નવરાજ છે. અરે હમણે તો એક રિક્ષા વાળે બોર્ડ મારેલું, ગોરી તને લઈ જઉં આજકાલમાં. હવે વાયદા કર્યા હવે ના લેજો તો એટલે લેજા, નહીં તો બીજો કોઈ કાલોલ વાળો તાચી રહ્યો છે લઈને જશે. એટલે ખરેખર બે હશે હવે પણ આ કહેવાય. એટલે ખરેખર મારો કહેવાનો મતલબ એ કે પહેલોની ફિલ્મ એવી હતી, સારી હતી. માં કોઈની મરશો નહીં, માં વિનાનો સુનો સંસાર. મોઢે બોલું મને હાથે નાનપણ હા પડે, મોટપની મજા મને કડવી લાગે કાગડા, મીઠા મધુને મીઠા મોરલા, એથી મીઠી છે મોરી માથરે, ચનેતાની જોડ જગમાં નહીં જડે. માં છે ને, માં એટલે માન, બીજા વગડા ના વાસ. તૈન તૈન દાડા હી દીકરે ના કાધું હોય અને કદાક માં માથે હાથ મેલ દે ને, તો એને તૈન દિવસની ભૂખ મટી જાય. કડવી દવા દીકરો પીવાની ના કેતો હોય, માવું નહીં પીવું, માવું નહીં પીવું, અને તે દાડે એની માં કેતી હોય, બેટા પી લે, આ દવા કડવી નથી બેટા પી લે, લે પેલો હું પીવું, એ કડવી દવા પેલી માં પીવે અને પછી છોકરું પાય. અને બાપ પાય તમે જોયું, બાપ દવા પાય છોકરું તમે જોયું, પાડાન છાશ પાતો હોય એમ પી લે લ્યા, નહીં ચમ પીતો, હા હા ના પીતો હોય તો પી. એટલે ખરેખર સંસ્કારી પ્રોગ્રામ એવા ટીવી ની અંદર આવે છે. એ તો હાર થયું, ટીવી વાળાએ રિમોટ બનાવ્યું છે. બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી હતું તે દાડે, આટલી બધી ચેનલો નથી આવતી, એ હારું થયું નથી આવતી. એ બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી હતું અને તે દાડે આટલી બધી ચેનલો આવતી હોય, બટન વાળું ટીવી, તે દાડે બટન વાળું હતું. આપણે બદલવા જવું હોય ને તો બટન બદલીએ તાર બદલાય, એ બટન વાળું ટીવી હતું. હવે એ બટન વાળું ટીવી આ જ પોઝિશનમાં લાઈન બેલી હોય અને ટીવી ચાલુ કર્યું, આપણી માં બેઠી હોય, આપણી બહેન બેઠી હોય અને ટીવી ચાલુ કર્યું, પણ ટીવી ની અંદર એવું ભયંકર સીન આવ્યું. માનું સ્થાન કવિઓએ બહુ ઊંચું મૂક્યું છે, તમે વિચાર કરો, બાપનું સ્થાન ઊંચું નથી રાખ્યું, બાપનું સ્થાન ઊંચું નથી રાખ્યું ને માનું સ્થાન ઊંચું. કારિકા માતા કઈ બેઠો? ગઢ ઉપર. ચામુંડા માં કઈ બેઠો? ગઢ ઉપર. ખોડિયાર માં? ગઢ ઉપર. અંબા માં? ગઢ ઉપર. શંકર ભગવાન ચો બેઠા? નેચે. અન પાર્વતી એ માં છે ને, કારણ કે માં છોકરું ને મેલીને ખાય નહીં અને બાપ તો જાપોટી લે. બસો હમણાં અઠવાડિયા સરવાળા બંધ થઈ જા, 500 ની રજાની નોટો જ બંધ થઈ ગઈ, શું કરવાનું, ચાલતી જ નહીં. હા, ફેસબુક પર બધા બતાવે છે કે ગટરો નાખે, કોઈ નાખે આ લખવા વાળા ગીત. અને ખરેખર નરેન્દ્ર મોદી એમ કેતો હતો ભલામણ કે આ ભારત ની અંદર એટલા જ્યોતિષો છે, એટલા ત્રાંતિકો છે, એટલા ભૂવા છે, જ્યારે ધરતીકંપ થવાનો તો ત્યારે અગમ ભાગ્યા હતા કે આ દાડે 26 જાન્યુઆરીએ ધરતીકંપ થવાનો છે. પણ મોદી સાહેબ એમ કહેતો હતો કે ભલામણ હવે ભૂવા કઈ ગયા, મેં 500 ની નોટ બંધ કરી દીધી, પણ તે દાડ અમને જ્યારે આ ગીત લખનાર અમારા
પીપી ભરે આય આ ગીત લખ્યું નહીં ચાલે 500 ની નોટ નહીં ચાલે 1000 ની નોટ હવે તમારે ચલાવવી કઈ પ્રેમનગર ના હાટ માં અને હવે નવી નોટ 2000 ની આવી એની ડુપ્લિકેટ થઈ ગઈ ડુપ્લિકેટ નોટ 2000 ની થઈ ગઈ એ ગઈ ના આ હા લ્યો હમણે એક જણો નોટો છાપતો હતો ભૂલમાં 15 ની નોટ છપાઈ ગઈ 15 ની નોટ લઈને ભાનપુરામ વટાવા આવ્યો આલોલ થી નહીં પણ પાવાગઢ થી કે લાય ભાનપુરામ એક કાકા બેઠા એમને 15 ની નોટ આલી લ્યો રૂપિયા પડી ગઈ આલો કે તે કાકા 15 ની નોટ આમ ફેરવી ફેરીને જોવે 15 ની નોટ કે પાવાગઢ માં ચાલુ થઈ ગઈ અહીંયા આવતો વાલ લાગે ને કે કાકા એ રૂપિયા ની પડી ગઈ આલી પણ પછી અવરેરે ગલ્લામાં હાથ હાથ ની બે આલી લે જો પાવાગઢ વાળા 15 ની છાપે તો ભાનપુરા વાળા હાથ હાથ ની ના છાપે જોજો કોશિશ ના કરજો આપણે નહીં છાપી કશી હો આપણે જે છે એ ચલવાની એટલે ખરેખર મારો કહેવાનો મતલબ એ આ ગીત ખરેખર જો આ ગીતના લેખકને એવોર્ડ આપવો જોઈએ આ ગીત સાંભળ્યું હતું ને અને તરત 8 તારીખે આ નોટ બંધ થઈ 9 તારીખે અને તે દાડા આ ગીત મને યાદ આવ્યું બાપ આ ગીત લખનાર સારા માણસ છે એમને ખબર પડી હશે ખબર ચોક્કસ પડી હશે જો અમને વહેલી કહ્યું હોત તો અમે કઈક રસ્તો એનો કરો પણ ખરેખર આ આ ગીત બહુ સાંભળવા જેવું છે હો અને બહુ પ્રચલિત અત્યારે ડીજે ની અંદર વાગે છે તમે જો ગો 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 લોકને લોકોને 3-3, 4-4 લાખ નો થયો આ 500 ની નોટ કેટલા લાખ ની થાય એ તો આ સીઝન માં ખબર પડશે કરોડો ની ખબર લેશે હા ગોગા હો અમે આ કરોડો ની 500 ની નોટ આવી છે એટલે ખરેખર આપણે ઘણી બધી વાતો કરવી છે અને અમે ઘણે દૂર થી આયા છે થોડાક આવવામાં લેટ છે ભાઈ હો અમે આવવામાં લેટ છે કમલેશભાઈ નહીં પણ અમે આવવામાં થોડાક લેટ કારણ કે છેક આણંદની પેલી બાજુથી આવવાનું અને આવતા આવતામાં તો કેટલાય જણના બધાને ભેગા કરવાનો ને આવવાનું એટલે અમે થોડાક લેટ છે ઘણી બધી મોજ કરવી છે ગીતાબેન વાસિયાને સાંભળવા છે તે પહેલાં આપણે કમલેશભાઈ બારોટને આપણે વિનંતી કરીએ કે ગણપતિ દાદાનું જેના ગણપતિ હારા બે હે ભલામણો ગણપતિ હારા બેહે લગન હોય અને ગણપતિ દાદા હારા ચિતર્યા હોય અને તો બ્રાહ્મણ આપણને વિધિ કરાવે કે તમારા કોઈ જાતની વિઘન આવશે નહીં તો ના આવે જો બ્રાહ્મણે આપણને કહ્યું હોય કે વિઘન નહીં આવે હમણાં પરમ દિવસે એક જગ્યાએ મોડવી કાઢી હવે મોડવી કાઢી હવે રાતે ડ્રામા કરે મોડવી એ જોરદાર જીવા ડ્રામા કરનારા કરે ને પાડોશમાં જ એક જણો મરી ગયો તા પેલા માળવી આગળ કે તે ધ્યાનથી જોયું તું કે કેવું તા કે બે દીવા જોખા પડતા તા કે અલે ભાઈ જોખા નહીં એ મેલવા વાળો જ જોખો છે કારણ કે માતા તો તમે વિચાર કરો સોનકા કરે કે માળવી હમણે ના કાઢીશ વિઘન આવવાનું છે બ્રાહ્મણ લગ્ન કાઢે ને તો બ્રાહ્મણ લગ્ન કાઢતા પેલો હાથ વાર વિચાર કરે લગ્ન ની અંદર વિઘન આવવાનું છે કે નહીં કોઈ જાતનું વિઘન ના આવે તો સમજી લેજો કે બોમણે લગન હાચું કાઢ્યું અવતાર બુવા દુણે ઓહો આકાશ બધું પાતાર બધું તૈન લોકનો નાથ બધું તારો બાપો ખાટલાની પોગો ચેકલી બોજ ચેટલી ઢીલી ઢસ થઈ ગઈ જે બોધવા જેવું એ નહીં બોધતો પણ કે આકાશ બધું હમણાં મારો નેસમાં પ્રોગ્રામ હતો અને અમે એક જણો શીખેલો આવેલો આ ખરેખર ખોટું નહીં બોલું નેસમાં પ્રોગ્રામ હતો એનાથી બધા લોકો બીતા હતા અતિ દોડની મોટર મારા જેવી દોડની જ મોટર હતી પણ એનાથી બીતા હતા બહુ કે મન કે લેરીભાઈ આ ભાઈ છે ને એ બહુ શીખેલો શંખણી સાધેલી ડાકણોના દેશમાં જઈને આવેલો મેં કીધું એવું એવો ધારે ને તો હડાતા ઇંદાડમ તમને મારી નાખે કે કારણ કે ઓણે ભલ ભલણ પરસા બતાયેલા છે એટલે મને હુરાતન ચડ્યું એ ભાઈનો વારો આવવાનો જ હતો પણ મેં મને જેણે બોલાયેલો એ મને મેં કીધું જો ભાઈ મને 12 વાગ્યા પહેલા જો માઈક આલીશ તો હું બોલીશ 12:30 મારે બીજે પ્રોગ્રામ કરવા અહીમાં જવાનું છે તા મન કે તમને 12 વાગ્યા પહેલો 9:30 તમને માઈક હાથમાં આલી દઈશ 9:30 વાગે મને પ્રોગ્રામ ચાલુ કરવાનું કોઈ એક જ કલાક છે લેરી ભાઈ એક કલાક બોલ્યો પેલો ભાઈ હોમો તાકી રેલો મેં કીધું ભાઈ જો જેને જે કરવું હોય એ કરે મૂઠ મારવી હોય તો મારે અને જે મારવું હોય એ મને મારે હું હડે તૈન દાડા મરી જાઉં તો લાય હું તને કેમ્પ પર લખી આલું
કે મારા ઘર વાળા કોઈ તને દાવો કરશે નહીં. એટલે કોઈના મોણા નહી મર્યો મરે ખરો. ઉપરથી લખેલું આવ્યું હોય તારે જ ભાઈ આપણે જવાનું, પહેલું જવાનું નહીં. ઉપરથી લખેલું, ઉપરથી ચીઠી ફાટી કે ભાઈ તારે જવાનું એટલે જવાનું. હમણે ભગવાન દરબારમાં બેઠેલા ને, તે ભગવાન દરબારમાં બેઠેલા એટલે ભગવાન કહેશે સારું, રાજસ્થાનથી બહુ મોણા આવે છે, મહારાષ્ટ્રમાંથી બહુ મોણા આવે છે, એમપીથી બહુ મોણા આવે છે, પણ ગુજરાતમાંથી મોણા બહુ ઓછું આવે. યમદૂતને કહે લે ભાઈ જેમ ગુજરાતમાંથી મોણા બહુ ઓછું આવે તો કે શું કરવાનું, કે શું કરીએ, તમે અમને વાહન પાડો આલ્યો શકે, અમે ચારે જઈ પહોંચીએ, અમે લેવા જઈએ છીએ તો હરીતે 108 વાર આઈને લે જાય કે ભાઈ અમારો મેર પડે કે. નારાયણ નારાયણ નારદજી કે આપણે કંઈક નવું સંશોધન કરીશું, તમને કંઈક ભારે વાહન આલીશું, હવે નવી ગાડી એમના હાથું કંઈક ભગવાને બનાવવાનું નક્કી કર્યું. એટલે ખરેખર હાસ્યરસ વસ્તુ એવી છે, જે માણસ હશે એનું ઘર વસે અને વધારે હશે તેનું ખાય. બહુ અસમ બધા નહીં, અમરે અમારા અંબાલાલ એક દાડે મારા ઘરના લમણે આઠ દિન બેઠેલો ઘર આગળ આવીને આમ લમણે આપી દીધો. અને મેં કીધું કેમ કશું થયું, માઠા સમાચાર છે, કોઈ ખરખરે જવાનું છે, કોઈ ઉકલી જ્યું છે? પણ કે એવું નહીં યાર, આજ બે ત્રણ દાડા કે માથું દુખે છે, મોઢું સારું થતું નહીં, મેં જોણ્યું કે કોકે કઢી વગાડી છે. મકલે કઢી તો માર ઘેર વગાડી છે, જા વાહન લેતો આવી. એણે તો મારા ઘરે ઘર ઉપરથી દેશી નરિયું ઉતાર્યું. મને કે લેવો આમાં કઢી રેડો. એટલે આમાં કોઈ નરિયામાં કઢી રેડીએ તો બે બાજુ હિને આકરી જાય, તો કે બે બાજુ ખીચડીના લોદ્દા મારજો, કે બે બાજુ ખીચડીના લોદ્દા મરાયા વચ્ચે કઢી રેડી આવું આવો લઈને જતો તો પણ મન દઈ આવી. એટલે અમુક તારું ઘર તો આગું છે, ઘેર લઈ જતો હોય તો કઢી ઠરી જશે. તે પાછો આવ્યો, મને કે રોટલી બોટલી પડી છે ઢોકી દો, કે બોલો કઢી ખીચડી રોટલી તને લઈને જ્યો, બોલો ઓને મગવારી દાખવે. હમણાં એક દાડ હું અંબાલાલને મેં કીધું અંબાલાલ પ્રોગ્રામમાં આવવું છે, મને કે પ્રોગ્રામમાં આવું પણ કે માથું દુખે શું આવું. એટલે મેં કીધું માથું તો બોલી બોલીને મારા દુખે, મને કે એવું તમારું માથું દુખે તો તમે શું કરો. મારું માથું દુખે એટલે હું મારા બૈરાના ખોરામાં માથું મેલું, મને બોમ ગહે વિક્ષ ગહે હું હોઈ જઉં. મને કે એવું ભાભી ઘેર હશે, મને કે મગ તું ઘેર જતો નહીં ને તારું ગરુડ બાવશે. કોકને સલાહ શું આલે, મૂર્ખને બોધ ના લાગે ભલે એને સંત સમજાવે. હમણાં એક જણો મને કે લેરી ભાઈ ઈસ્ત્રી છે ઈસ્ત્રી, મકો પેલી ઊભી, મન કે એ નહીં ગરમ થાય એ તમે કડી તો જો. એટલે કોકને સલાહ શું આલે, મૂર્ખને બોધ ન લાગે ભલે એને સંત સમજાવે, સંત ભલે સમજાવે ચારે વેદ ભણાવે મૂર્ખને બોધ ન લાગે. આપણે ગણપતિ દાદાનું આરાધન કરવું છે, વિઘ્ન વિનાયક દેવ સર્વ દેવોના દેવ પ્રથમ પૂજા. મેં કહ્યું કે જેનું જેના ગણપતિ હારા બેઠા એનો પ્રોગ્રામ હારો થાય, એનો ડાયરો હારો થાય, એનું ભજન હારું થાય, જેની દાર બગડી એનો દિવસ બગડ્યો, જેનું અથાણું બગડ્યું એનું વરહ બગડ્યું, અને જેની ઘરવાળી બગડી એની આખી જિંદગી બગડી. હમણાં એક દાડ અમે જોઈન લઈને ગયેલા, હવે જોઈન લઈને ગયેલા ને અમારે તો એવા ફળ મારેલા અને વરરાજા મોઢા ઉપર જ ફળ મારેલા. અમે તો એમ બેઠેલા અને 15-20 છોકરીઓ આવી, અને 15-20 છોકરીઓ આવીને વરરાજા હમ જોઈને કે તારી જોન્યો મ ગોરાઈ અંધારો કે કરસો રાધી વડો રે. એટલે આટલું બધું અજવારું નહીં દેખાતું તને, પાછો અજવારા કરાવવા તું એટલે ફોડી નાખ ગોરા. એટલે ખરેખર આપણે ઘણી બધી વાતો કરવી છે, પણ ગણપતિ દાદાનું આરાધન લઈ અને આજના વિઘ્ન વિનાયક દેવને યાદ કરી અને કાર્યક્રમને આગળ લંબાવવો છે. માટે આજના ભાતીગળ ભદ્રિક ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, આખી ગુજરાતને જેણે ગાંડી કરી છે, આજ પંચમહાલને જો જાગતું કર્યું હોય ભલામણ, એવો આજ ભાતીગળ ભજનિક માગો કે ટીમલી માગો ભલામણ, જે માગો એ મોઢેથી મળે એવા કમલેશભાઈ બારોટને વિનંતી કરું. જોરદાર તાળીના ગડગડાટથી આપની સમક્ષ આવે છે કમલેશભાઈ બારોટ.